નમસ્કાર, હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હું નિરાલી વ્યાસ આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈએ આજની હેડલાઇન્સ. સીએમ વિજય રૂપાણીએ રાજકોટમાં 222 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. રેલવે સ્ટેશન ઉપર ટિકિટ બારી પર કલાકો સુધી લાઇનોમાં ઊભું રહેવું પડશે નહીં. સોનાએ 37,000 સપાટી કુદાવી, ચાંદી 42,000 પાર. હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી. દેશમાં જે કોમી ઝેર ફેલાવવા માટે ખૂબ જ મોટો ફાળો ધરાવે છે તેવી એક ન્યૂઝ ચેનલના પત્રકારોની સાથે એક મહિલા ઝડપાયા છે, જેમાં 63 વર્ષીય વૃદ્ધને ગાડીમાં બેસાડી માર માર્યો, હની ટ્રેપમાં ફસાવી લોકોને ફસાવતા હતા. ટોળકી દ્વારા 1,20,000 માંગણી કરવામાં આવી હતી અને 20,000 રૂપિયા પડાવી ટોળકી નાસી છૂટી હતી અને આ ટોળકી નેશનલ ન્યૂઝ ચેનલના હોવાની જણાવ્યું હતું. અહેવાલ પ્રવીણ મેં.